वर्ष पहला थी होद्दो संभाळे छे, तो अदालत एम नहीं पूछे कि 10 वर्ष पहला थी आ तो होद्दो संभाळे छे, तमे क्यां हता, कारण के इट इज अ कंटीन्युअस कॉज ऑफ एक्शन। એટલે કે 10 વર્ષ પહેલાં પણ લાયકાત વગર હોદ્દો સંભાળતો હતો અને આજે પણ તે લાયકાત વગર હોદ્દો સંભાળે છે, એટલે કે અફ્રેશ કોઝ ઓફ એક્શન, નવું કોઝ ઓફ એક્શન દર વર્ષે વખતે દર દિવસે તે લાયકાત વગર હોદ્દો સંભાળે અને અરેસ્ટ થાય છે, તો અહીં રીટ અરજી દ્વારા યોગ્ય દાદ આપવામાં આવશે અને આવી વ્યક્તિ લાયકાત દર્શાવવા સક્ષમ ન નીવડે તો તેને તરત જ તાત્કાલિક અસરથી અદાલત આ હોદ્દા ઉપરથી દૂર કરી શકે છે। તો મિત્રો, આ 5 અલગ અલગ પ્રકારની રીટ અરજી હતી। આ રીટ અરજી તમે એડમિનિસ્ટ્રેટિવ લોમાં, વહીવટી કાયદામાં બેઝિક સિદ્ધાંત તરીકે, પ્રિન્સિપલ તરીકે કે ન્યાયિક ઉપાયો તરીકે જુઓ તો આપણે જોઈ શકીએ છીએ। બહુ જ સરસ રીતે તમે આને ડાયજેસ્ટ કરી અને જ્યારે થર્ડ LLB પાસ કરીને વકીલાતના વ્યવસાયમાં આવો ત્યારે પણ આ 5-5 રીટ તમને એટલી જ મદદરૂપ ઉપયોગી નીવડશે અને બેઝિક કન્સેપ્ટ જો આ રીટના તમારા ધ્યાનમાં હશે તો તમને વકીલાતના વ્યવસાયમાં પણ બહુ જ મદદરૂપ થશે। તો આજે મિત્રો મારા અને પ્રિન્સિપાલ LS પાઠક સાહેબ તરફથી નમસ્કાર, અને હવે મળીશું અન્ય લેક્ચર સિરીઝમાં પછી કોઈ પણ વિષયો સાથે। નમસ્તે। Sandham All Gujarat Integrated Classroom Satellite na madhyam thi jodti kadi etle Sandham।